पारडी में आवेल जेके स्टील ना मालिक ने सरकारी कॉन्ट्राक्टर ने ओळखापी रूपया 2.85 लाख नो चूनो चौपाड़ ठग कॉन्ट्राक्टर ने पुलिस झड़पी पड़ी हतो। पाली पुलिस मथके गत रात्रि 9 एप्रिल रोज मूल जामनगर ना रहवासी 45 वर्षीय देवांग जनार्दन बक्षी जहाल भरूच खाते रहे छे। પોતે સરકારી કોન્ટ્રાક્ટની ઓળખ આપી પારડી ચાર રસ્તા નજીક આવે જે કે સ્ટીલના વેપારી પાસે રેલવે બ્રિજના કામો ચાલતા હોવાનું જણાવી રૂપિયા 2.85 લાખનો સ્ટીલનો મટીરિયલ લઈ જતા તેના સામે ચેક આપી ટેમ્પામાં માલ ભરીને લઈ ગયો હતો, જે ચેક બેંકમાં પાસ ન થતા વેપારી સમીર પ્રવીરચંદ્ર દેસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી અને આ અંગે ઠગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વલસાડ, નવસારી, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, ભરૂચ જેવા નગરોમાં વેપારીઓને ઠગ્યા હોવાનું પીએસઆઈ આર એમ સંઘડાએ જણાવ્યું હતું, જેને ગત રોજ ભરૂચની પોલીસને મળેલી બાતમીના આધારે દેવાંગ જનાર્દન બક્ષીને પીએસઆઈ આર એમ સંઘડાની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ સ્ટીલ ચોરી કુટુંબમાં ચીટીના ગુનામાં અગાઉ ધરમ હિરેનપુરે કોઈને એક આરોપીને ટક્કરમાં આવેલ અને એને જણાવેલું કે જે એમનો મેન માણસ જે એની સાથે કામ કરે છે એ દેવાંગ બક્ષી એ ભરૂચ, ત્યારબાદ અમને અંગત બાકી દ્વારા જાણવા મળેલ એનું હાલનું સરનામું, તો ત્યાં છાપો મારી અને એને ધરપકડ કરવામાં આવેલી। અને આજે આ દેવાંગ બક્ષી છે એ એમના બીજા સહ આરોપીઓ મેહુલ શાહ ચોલેરા નામના બીજા સહ આરોપી સાથે મળી અને જે તે દુકાનદાર પાસેથી માલ ખરીદવાનો હોય ત્યાં જઈને પોતાએ સિવિલ એન્જિનિયર તથા મેહુલ શાહ મેનેજર તરીકે ઓળખ આપતા તથા જે અલ્પેશ ચોલેરા છે એ કંપનીનો બોસ તરીકે ઓળખાણ આપી અમને ફોન કરી અને ડીલ પાકી કરતા અને ત્યારબાદ આ બંને જણા મળી અને ત્યાં જઈને જે તે વ્યક્તિ જોડેથી આ સળિયા જે મટીરિયલ બિલ્ડિંગ મટીરિયલ છે એ ખરીદ કરી અને થોડાક પૈસા આપતા અને બાકીના પૈસા જે મેહુલ અથવા આ અલ્પેશ ચોલેરા નામનો નીલ એકાઉન્ટનો ચેક આપી અને એ લોકો માલ ત્યાંથી લઈ જતા અને ત્યારબાદ આ લોકોને પૈસા ચૂકવતા નથી। સ્ટીલ રિકવરી કરવામાં આવ્યું કે નહીં? આવ્યું નહીં, હજુ માલ રિકવરી થયેલ નથી। આ ઉપરાંત એ લોકો અન્ય જગ્યાએ પણ ગુજરાતના અન્ય અલગ અલગ જિલ્લાઓમાં આ કરેલું છે, વલસાડ, નવસારી, ભરૂચ, અમરેલી, જૂનાગઢ, મહેસાણા, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આવી રીતે આ લોકો કરતા। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।